નમસ્કાર મિત્રો હું બંછા પાણી મ્યુનિસિપલ કમિશનર સુરત આજરોજ અઠ્યાવીસ પાંચ બે હજાર વીસ ગુરુવારે સાંજે છ સત્યાવીસ ના સમયે આજરોજ જે કેસોની સંખ્યા છે એ ચુવાલીસ કેસો નવા નોંધાયેલા છે ગઈકાલ સુધી તેરસો એસી કેસો હતા આજરોજ નવા ચુવાલીસ ફોર્ટી ફોર કેસ નોંધાયા છે અત્યાર સુધીના કુલ કેસો આજના મળીને કુલ ચૌદસો ચોબીસ થાય છે જે કેસ પોઝિટિવિટી રેશિયો સિક્સ પોઈન્ટ સેવન પર્સન્ટ થાય છે જે મૃત્યુનું કિસ્સા આજે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે દાઉદ ઈશા પટેલ સિત્તેર વર્ષના વ્યક્તિ હતા પદ્માવતી સોસાયટી લિંબાયત મિશન હોસ્પિટલમાં એ એડમિટ થયા અને એમનું મૃત્યુ થયું છે એમને કોમોર્બિડ કન્ડિશન પણ સાથે હતું અને એ જે મૃત્યુના સાથે કુલ પાસઠ વ્યક્તિઓનું મૃત્યુ થયું છે અને જે ચાર પોઈન્ટ છ ડેથ રેટ એ છે મૃત્યુનું અગર એક એનાલિસિસ જોઈએ તો મૃત્યુમાં કુલ મરણ પૈકી જે પચાસ ટકા કેસો છે એ પચાસ જેટલા કેસો દાખલા તરીકે આ પાસઠ કુલ મૃત્યુનું સંખ્યામાંથી પચાસ પચાસ જણાના એટલે સિત્તોતેર ટકાના કેસો એવા છે જે વ્યક્તિઓના ઉંમર પચાસ વર્ષ કે તેથી વધુ છે અને એમાંથી વ્યક્તિઓ વ્યક્તિઓ એવા છે જેમાંથી એસી ટકાના લોકોના કોમોર્બિડ કંડિશન હોય છે એટલે અગાઉના કોઈના પણ કોઈના રોગમાં એ લોકો હોય છે પચાસ વર્ષથી ઓછી ભયના જે વ્યક્તિઓ છે એમાં પંદર વ્યક્તિઓનું મૃત્યુ થયું છે અને એમાં જે પંદર વ્યક્તિઓ છે એના ચોતેર ટકા લોકો એવા છે જે કોમોર્બિડ કન્ડિશન્સ છે એટલે ઓલરેડી જે કોમોર્બિડ કન્ડિશન્સ થતા હોય એ લોકોને ખૂબ આ કાળજી રાખવું પડે આજે પણ મેં જોયું છે કે ઘણા બધા એરિયાઝમાં જે વડીલો છે એ વડીલો બહાર નીકળતા જોવા મળે છે મારા તમામ વડીલોને વિનંતી છે કે આપ કોઈ પણ રીતે અગર આપના કોમોર્બિડ કન્ડિશન હોય તો આપના જે સોસાયટી હોય અથવા આપના જે પરિવાર હોય એમાંથી કોઈના વ્યક્તિ કોઈ અગર બહાર કામ હોય તો એ વ્યક્તિઓને મોકલી શકાય અગર આપ બહાર નીકળો તો પણ વાક માટે કે એક રિલેક્સેશન માટે નીકળી શકો અને કોઈ પણ વસ્તુ અગર ટચ કરવાનો વિષય આવે તો આપના સાથે સેનેટાઈઝર જરૂર હોવા જોઈએ હું તો એ મતના છું કે પરિવારમાં અગર કોઈ યંગ વ્યક્તિ હોય તો એના મારફત અગર બહારનું કોઈ પણ કામ હોય તો કરાવી શકાય અથવા સોસાયટીમાં અગર કોઈ પ્રમુખશ્રી હોય એમના મદદથી આપ કોઈને મોકલીને કરાવી શકાય અને એ જરૂરી છે કે એજેડ એટલે ખાસ કરીને જે એજેડ અને કોમોર્બિડ ઓર્બિડ કન્ડિશનના વ્યક્તિઓ છે એ ખાસ કરીને ઘેરેથી નહીં નીકળે અને અસામાન્ય સંજોગો ઉપર ખાલી પોતાના રિલેક્સેશન્સ માટે મેન્ટલ હેલ્થ માટે એ બહાર નીકળી શકે પણ કોઈ કોઈ કામ હોય તો બીજા યંગ કોઈ અગર હોય તો એ લોકોને મોકલવા વિનંતી છે આજ રોજ પચીસ જણાનું ડિસ્ચાર્જ થયેલું છે સમરસમાંથી માંથી સાત જણાનું અને સિવિલમાંથી અઢાર જણાનું કુલ ડિસ્ચાર્જ ગઈકાલ સુધી નોસો સાહીઠ જણાનું હતા આજ રોજ પચીસ મળીને કુલ નોસો પંચ્યાસી લોકોનું ડિસ્ચાર્જ થયેલું છે ઓગણ સિત્તેર પોઈન્ટ ટુ ઝીરો પર્સેન્ટ ડિસ્ચાર્જનું રિકવરી રેટ છે સાજા થયેલા લોકોના આજરોજ સમરસ કોવિડ કેર સેન્ટર્સમાં ચોસઠ વ્યક્તિઓ ત્યાં પેશન્ટ હાલમાં એ ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે અલગ અલગ ફેસિલિટી ક્વોરન્ટાઇનમાં પાંચસો ચોત્રીસ લોકો ક્વોરન્ટાઈનમાં સાત હજાર ચારસો છ વ્યક્તિઓ ક્વોરન્ટાઇનમાં છે આજરોજ જે ચુઆિસ કેસો આવ્યા છે એ છેલ્લા ટ્રેન્ડ મુજબ જ લિંબાયતમાં ચૌદ જણા પોઝિટિવ આવ્યા છે નવ જણા ઉધનામાં પોઝિટિવ આવ્યા છે આઠ જણા કતાર ગામમાં પોઝિટિવ આવ્યા છે રાંદેરના એક વ્યક્તિ પોઝિટિવ આવ્યા છે બરાછા એના ચાર જણા અને સેન્ટ્રલ ઝોનના આઠ જણા પોઝિટિવ આવ્યા છે કુલ ચુવાલીસ પોઝિટિવ સાથે ચૌદસો ચોવીસ જે છે કુલ કેસોની સંખ્યા થાય છે આક્ટિવ સર્વેલેન્સમાં અત્યારે સોળસો સત્તાણું ટીમો છે અને ફીવર ક્લિનિક અત્યારે ચાલીસ ફીવર ક્લિનિક કરવામાં આવ્યું છે જેમની એપ્લિકેશન જે છે અત્યારે ઘણા બધા જે ફોર પોઈન્ટ ઝીરો રિલેક્સેશનમાં ઘણા બધા અત્યારે હોસ્પિટલ ક્લિનિક અને જનરલ પ્રેક્ટિશનર્સ એ લોકો ખોલ્યા છે અને એમાંથી ઘણા બધા કેસો રેફર થાય છે મારા પ્રાઇવેટ ક્લિનિક્સના ડોક્ટર્સ પ્રાઇવેટ ક્લિનિક્સના પ્રેક્ટિશનર્સને એક વિનંતી છે કે આપના પાસે કોઈ પણ વ્યક્તિ અગર એવા સિમ્ટમ્સ લક્ષણો સાથે જોવા મળે તો એ વ્યક્તિનું જે દવા છે એ સિમ્ટોમેટિક દવા ચાલુ કરવું જોઈએ અગર આપને લાગે કે એમનું રેટિનોપાથી અથવા એમઆઈ સિન્ડ્રોમ ના હોય તો આવા કિસ્સામાં આપણે એચસીક્યુએસ પણ વિચારી શકાય આજિત્રોમાઇસિન જે છે અથવા એન્ટી ઇન્ફ્લેમેટરી ડ્રગ્સ જે છે આપને જે યોગ્ય લાગે એ પ્રમાણે એમનું ટ્રીટમેન્ટ ડે વનથી ચાલુ થઈ જાય તો જનરલી આપણને લોકો ખૂબ સારી રીતે સાજા થઈ શકે એવું છે સુરતમાં ખાસ કરીને પ્રાઇવેટ ક્લિનિક્સ અને હોસ્પિટલ્સ અને ડૉક્ટર્સનું ખૂબ સારું આપણને સહયોગ મળ્યા છે આઈએમએનું ખૂબ સારું સહયોગ મળ્યા છે એટલે આ સંજોગોમાં આ પ્રકારે જે રીતે અત્યારે થયું છે ભારત સરકારનું પણ એ ગાઈડલાઈન છે કે ખૂબ આ આસિમ્ટોમેટિક લોકો હોય અને માઇલ્ડ સિમ્ટમ્સ હોય તો ઘેરે પણ ટ્રીટમેન્ટ થઈ શકે હોમ આઇસોલેશન થઈ શકે તો આવા સંજોગોમાં જે ટ્રીટમેન્ટ મેનેજમેન્ટ છે જે ક્લિનિકલ મેનેજમેન્ટ છે એ આપણે શરૂ કરી શકાય છે લોકો અત્યારે પંદર લાખ અત્યારે હજાર છસો અઢાર આ રાઉન્ડમાં સર્વે કરી ચૂક્યા છે અને પચાસ કી વધારે વ્યક્તિઓના જે લિસ્ટ છે એ લિસ્ટ અત્યારે કમ્પ્લીટ થયું છે એ લિસ્ટ આપણે ટૂંક સમયમાં આ લિસ્ટ જે છે આપણા વેબસાઇટ ઉપર પણ મોકલીશું અને એમાં ઉપલબ્ધ કરાવીશું મારા વિનંતી છે કે આ તમામ જે લિસ્ટ છે એ લિસ્ટના સહારે સ્થાનિક રીતે એ લિસ્ટ પ્રમાણે જેટલા લોકો છે એ આપણે સાર સંભાળ આપણે રાખીએ અને એ લોકોને સુરક્ષા કવચ પૂરું પાડીએ જે હોમિયોપેથી દવાનું વિતરણ છે એ આજરોજ બેતાલીસ હજાર લોકોને હોમિયોપેથી દવાનું વિતરણ થયું છે આજરોજ સુરત એરપોર્ટ ખાતે બે ડોમેસ્ટિક ફ્લાઇટ પ્રવાસમાં થયું અને એમાંથી દિલ્હીથી સુરત ચોસઠ પેસેન્જરો આવ્યા અને હૈદરાબાદથી સુરત બેતાલીસ પેસેન્જર આવ્યા છે એમ કુલ એકસો છ પેસેન્જર આજે સુરત આવ્યા છે અને પંચાણું પેસેન્જર્સ જે છે એ અને હૈદરાબાદ માટે ચોતેર પેસેન્જર દિલ્હી માટે પંચાણું અને હૈદરાબાદ માટે ચોતેર મળીને કુલ એકસો એટલે જે લોકો આ ખાસ કરીને કોઈ પણ વ્યક્તિ આવા વ્યક્તિ જે બહારથી આવ્યા છે દિલ્હી પણ રેડ ઝોન છે એમાંથી જે લોકો આવ્યા છે એ ખાસ કરીને પોતાના કોઈ પણ લક્ષણ જણાવે તો એ સિવિલ હોસ્પિટલના સંપર્ક કરે સ્લામ એરિયાસમાં આપણે જે ટેમ્પરરી વોશ મશીનનું વ્યવસ્થા કરવામાં આવ્યું છે ફૂડ પેસ્ટ હેન્ડવૉી ઉપલબ્ધ કરવામાં આવ્યું છે જનજાગૃતિ માટે પણ રિક્ષાનું વ્યવસ્થા દ્વારા લોકોને માહિતગાર કરવામાં આવે છે આજ દિન સુધી કુલ ચારસો ઓગણચાલીસ ટ્રેનો થી જે છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મેડિકલ સ્ક્રીનિંગ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના સિટી લિંક બસ મારફત સાત લાખ દસ હજાર એકસો ત્રણ વ્યક્તિઓને ટ્રેન માં પહોંચાડવામાં આવ્યું છે અને એ લોકો પોતપોતાના જે વતન છે એ વતનમાં જઈ શક્યા છે દંડનું અગર વિગત જોઈએ તો કુલ એકસો સંસ્થાઓ વિરુદ્ધ સાહીઠ રૂપિયાનું દંડ કરવામાં આવ્યું છે અને સોશિયલ ડિસ્ટન્સિંગ માટે એકસો જણા પાસેથી ઓગણચાલીસ અને માસ્ક માટે એકસો સત્તર લોકોના પાસેથી આપણે ત્રેવીસ હજાર નવસો રૂપિયા એ પ્રમાણે દંડ કરવામાં આવ્યું છે પાનના ગલ્લા જે છે એમાં બે હજાર પચાસ પાનના ગલ્લા જે છે એ એને સર્વે કરવામાં આવ્યું છે આમાંથી એકસો પાંત્રીસ પાનના ગલ્લાને બંધ કરવામાં આવ્યું છે અને પેનલાઇઝ ઓગણીસ હજાર પાંચસો રૂપિયાનું પેનલ્ટી કરવામાં આવ્યું છે અ સલૂન બાર્બર જે વ્યવસ્થિત રીતે સોશિયલ ડિસ્ટન્સિંગ અને અલગ અલગ જે માસ્ક નું બીજા બાબતો નું કાળજી લેતા નથી એવા એકસો સત્યાવીસ સલૂન ને બંધ કરવામાં આવ્યું છે અને સાત હજાર ચારસો રૂપિયા નું દંડ પણ કરવામાં આવ્યું છે આજ રોજ ચાર હજાર નવસો પચીસ સ્થળોમાં ડિસઇન્ફેક્શન નું કામગીરી કરવામાં આવ્યું છે અને અત્યાર સુધી કુલ બે લાખ અઠ્ઠાણું હજાર ચારસો ચાર સ્થળોમાં એ જે છે નું કામગીરી કરવામાં આવ્યું છે પોઝિટિવ વિસ્તારમાં પણ કામગીરી ખૂબ વ્યવસ્થિત રીતે ફાયર ડિપાર્ટમેન્ટ વીવીડીસી ડિપાર્ટમેન્ટ અને સેનિટેશન ત્રણે ત્રણ મળીને ખૂબ વ્યવસ્થિત રીતે કામગીરી થાય છે આજ રોજ સ્વૈચ્છિક સંસ્થાઓના મદદથી બે લાખ સત્તર હજાર વ્યક્તિઓ ફૂડ પેકેટ્સનું વ્યવસ્થા વ્યક્તિઓ માટે કરવામાં આવ્યું છે આપને એક ઉદાહરણ એક જે રિકવરી રેટ છે એ રિકવરી રેટ માટે આપને કહું કે સુરતમાં ગોડાદરા વિસ્તારના ધનરાજભાઈ નામદેવ પાટીલ છે એ પાસઠ વર્ષ ઉંમરના પુરુષ છે જે ગોડાદરા વિસ્તારથી છે એ એને એ પારાલાઇઝ હતા અને એ મેકાનિકલી વેન્ટિલેશન એમને લગભગ બે અઠવાડિયા સુધી કરવામાં આવ્યું અને ડોક્ટર્સના ખૂબ અખાત પ્રયત્નથી એ ઇન્વેઝિવ વેન્ટિલેશન જે એમને કરવામાં આવ્યું હતું પછી એમને સારું થયું એને પછી ઓક્સિજન ઉપર લેવામાં આવ્યું અને પછી એ ઓક્સિજન પછી એ સાજા થયા છે એટલે એ ખૂબ પોઝિટિવ સ્ટોરી છે ધનરાજભાઈ પાટિલનું જે સ્ટોરી છે એ ખૂબ આપણને હકારાત્મક એક પ્રેરણા આપે છે આપણા સુરતમાં જે સક્સેસ સ્ટોરીઝ છે એ એ બતાવે છે કે સાજા થવાનું જે છે રેશિયો એ ઓગણ સિત્તેર સિત્તેર ટકા સુધી પહોંચ્યું છે અત્યારે ખાસ કરીને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે ક્લસ્ટર અને ડી ક્લસ્ટર નું કાર્યવાહી છે એ કાર્યવાહી અત્યારે કરવા ડી ક્લસ્ટરિંગ માટે જે રિસ્ટ્રક્ચરિંગનું કાર્યવાહી કરવામાં આવે છે જે વિસ્તારમાં અઠ્યાવીસ દિવસ કોઈ કેસ પોઝિટિવ આવ્યા ના હોય એ વિસ્તારને ક્લસ્ટરમાંથી કાઢીને એને રેડ ઝોનમાં મૂકવામાં આવે છે રેડ ઝોનમાં અગર કોઈ કેસ અઠ્યાવીસ દિવસ સુધી નહીં આવે તો એને ઓરેન્જ ઝોનમાં અને ઓરેન્જ ઝોનમાં એ પ્રમાણે કોઈ ગ્રીન ઝોનમાં અઠ્યાવીસ દિવસમાં એક કેસ આવી જાય તો એને 28 દિવસ સુધી ઓરેન્જ ઝોનમાં એ પ્રમાણે એક એક ગ્રેડ આપણે કરતા હોઈએ છીએ અત્યારથી એ રીતે આપણું પોલિસી રહેશે કે કોઈ પણ સોસાયટી અથવા અપાર્ટમેન્ટમાં એક પણ કેસ આવે તો એ અપાર્ટમેન્ટને સંપૂર્ણપણે એને ક્વોરન્ટાઇન હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવશે અને અઠ્યાવીસ દિવસ પછી અગર એમાં કેસ નહીં આવે તો એમાં એને ફ્રી કરવામાં આવશે એટલે એ પ્રમાણે જે સ્ટ્રેટેજી છે એ ભારત સરકારશ્રીના જે ગાઈડલાઇન્સ છે એ ગાઈડલાઇન્સના આધારે કરવામાં આવી રહેલ છે મને આશા છે કે આપ લોકોમાંથી જે પ્રમાણે આપણને સાથ સહકાર મળ્યું છે એ મળતા રહેશે અને આગામી દિવસોમાં આપના મદદથી કારણ કે અત્યારે જે રિલેક્સેશન્સ થયું છે એ રિલેક્સેશન્સમાં તંત્ર પોતાની રીતે સમગ્ર પ્રયાસ અર્થાત પ્રયાસ કરી રહ્યા છે અત્યારે લોકોના પાસેથી પણ આપણને અપીલ છે કે લોકો પણ સંપૂર્ણ રીતે સો એ સો ટકા મદદ કરે અને જરૂરી એ છે કે જે ત્રણ વસ્તુ છે માસ્ક પહેરવાનું અચૂક રીતે અને અ કોન્ટિન્યુઅસલી હાથ ધોવાનું અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનું એ ત્રણ વસ્તુ ખૂબ જ જરૂરિયાત છે માસ્ક પહેરવામાં એવું એક વિષય આપણે ધ્યાનમાં આવેલું છે કે ઘણા બધા લોકો માસ્ક પહેરીને માસ્કના જે આગળનો ભાગ છે જેમાં જે ખાસ કરીને કીટાણુ એ જમ વાયરસ એ થવાનું શક્યતા રહેલી છે એ ભાગને લોકો ટચ કરતા હોય છે મારા વિનંતી છે કે આપણે જ્યારે માસ્ક પહેરીએ ત્યારે એનું જે ફીતા છે એ ફિતાથી એને ખોલી અથવા બંધ કરીએ વારંવાર એ માસ્કના જે ઉપરના ભાગ છે એ અગર આપણે ટચ કરીએ તો વાયરસને ટચ કરીએ છીએ અને એ પછી આપણા મોઢા ઉપર જાય તો એ એ કિસ્સામાં સંક્રમણ થઈ શકે છે એટલે માસ્કના કિસ્સામાં એ જરૂરી છે અને અત્યારે કારણ કે ફોર પોઈન્ટ ઝીરો રિલેક્સેશન્સમાં અત્યારે ધીરે ધીરે ઘણા બધા માસ્ક લોકો પહેરે છે એટલે મારા વિનંતી છે કે કોઈ પણ રીતે આ જે માસ્ક પહેર્યા પછી ગમે ત્યાં આપણે માસ્કને નહીં ફેંકીએ અને ખાલી ડેઝિગ્નેટેડ પ્લેસીસમાં એ માસ્કને આપણે જરૂર રાખીએ દરેક શોપિંગ કોમ્પ્લેક્સ અને ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સ જે ખોલવામાં આવ્યું છે એ તમામ જગ્યા ઉપર એક પીળા કલરનું એક પ્લાસ્ટિક હોવા જોઈએ જેમાં માસ્ક ફેંકવા માટે વ્યવસ્થા થઈ શકે બીજું એક ખૂબ જરૂરી એ છે કે આપણે કોઈ પણ વસ્તુ ટચ કરીએ એના પછી આપણા હાથ જરૂર ધોઈ નાખીએ અથવા એને સેનેટાઈઝ કરી નાખીએ અગર આપણે હાથ કોઈ પણ વસ્તુને ટચ નથી કર્યા તો એ પછી એક સમયાંતરે આપણે હાથ ધોઈ શકાય પરંતુ અગર કોઈ પણ વસ્તુ ટચ કરીએ છીએ તો એ કિસ્સામાં ટચ કર્યા પછી અગર બીજા કોઈ વસ્તુ ના હોય તો એને આપણે સેનેટાઈઝ કરવા જોઈએ આ જે નાની નાની વસ્તુઓ છે એ નાની નાની વસ્તુઓથી આપણે પ્રિવેન્ટ કરી શકીએ પ્રિવેન્શન એક જ વસ્તુ છે જે આપણને કોવિડથી દૂર કરાવી શકે આપના સાથ સહકાર એ પ્રમાણે મળતું રહે એવું આશા સાથે વિરમું છું ધન્યવાદ